નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવી વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે ચૈત્રી દનૈયા બાબતે. ચૈત્રી દનૈયાએ આવનારા ચોમાસા બાબતે કેવા સંકેત આપ્યા છે અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદની ક્યાં ક્યાં રાજ્યોમાં જે શરૂઆત થઈ શકે છે સંપૂર્ણ માહિતી જાણીશું. તે પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો, હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો ગઈકાલે 6 તારીખ પૂર્ણ થતાની સાથે ચૈત્રી દનૈયા પૂર્ણ થઈ ગયા છે. તો 8 નક્ષત્રનો જે 8 દિવસ દનૈયાના હોય છે તે પૂર્ણ થઈ ગયા છે અને દનૈયા કેવા રહ્યા છે તે વિશેની માહિતી જોઈએ. તો ખાસ કરીને ચૈત્રી દનૈયા છે તે મોટા ભાગના દનૈયામાં જે સારો એવો તાપ પડ્યો છે અને દિવસ દરમિયાન જોરદાર ગરમીનો અનુભવ પણ આપણને જોવા મળ્યો છે. એટલે એક પ્રકારે આકરો તાપ પડ્યો છે. હા, સવાર અને સાંજના સમયગાળા દરમિયાન વાદળોનું પ્રમાણ જોવા મળતું હતું અને એકાદ દનૈયું છે તેમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. અમુક વિસ્તારમાં છાંટા કર્યા છે એટલે એક દનૈયું છે તે બગડ્યું છે. પરંતુ જે પાછલા દોષ હોય છે તે ધોવા માટે કૃતિકા નક્ષત્ર હોય છે તેમાં માવઠું થવું જરૂરી છે. તો આ નક્ષત્રમાં માવઠું થાય તો જે પાછલા બધા દોષ હોય તે ધોવાઈ જાય અને ચોમાસું એકંદર સારું જતું હોય છે. તો આમ જોવા જઈએ તો મોટાભાગના જે દનૈયા છે તે સારા એવા પાક્યા છે. એટલે આવનારા ચોમાસા બાબતે એક સારા સંકેત આપણા માટે ગણી શકાય, માત્ર એક દનૈયાને બાદ કરતા. તો આ પ્રકારના દનૈયાની સ્થિતિ રહી છે અને એકંદરે દનૈયા પરથી આપણે વરસાદનું અનુમાન કરીએ, આવનારા ચોમાસાનું અનુમાન કરીએ તો એકંદરે ચોમાસું સારું રહે તેવા સંકેતો મળ્યા છે. ત્યારે ખાસ કરીને પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદ બાબતની વાત કરીએ તો આજથી પ્રી મોન્સૂન એક્ટિવિટીની ગતિવિધિમાં થોડો વધારો થશે અને ભારતના અનેક રાજ્યો છે જેમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદની શરૂઆત જોવા મળશે, જેમાં ખાસ કરીને કેરાલા છે, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળના ભાગો છે, કર્ણાટકના ભાગો છે, તેમજ પૂર્વોત્તર ભારતમાં મણિપુર, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા સહિતના મોટા ભાગના રાજ્યોમાં વરસાદી માહોલ જોવા મળશે. જોકે આ વરસાદ ભારેની છૂટોછવાયો વરસાદી માહોલ જોવા મળશે, પરંતુ જે બંગાળની ખાડીને જે લાગુ રાજ્યો છે એ બધા રાજ્યોમાં વરસાદની ગતિવિધિ આજથી વધવામાં રહેશે. ક્રમશઃ ધીમી ગતિએ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદની ગતિવિધિ વધશે. એટલે કેરાલાથી લઈ અને છેક પૂર્વોત્તર ભારતના રાજ્યો સુધી વરસાદની ગતિવિધિ છે. કોસ્ટલ એરિયા છે, ઓડિશા, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળના ભાગો છે, આંધ્રપ્રદેશ, આ બધા ભાગોમાં વરસાદની ગતિવિધિ પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદની ગતિવિધિ વધવાની શક્યતાઓ રહેલી છે. અને જેમ જેમ દિવસો પસાર થશે તેમ વરસાદની ગતિવિધિ છે તે ગોવા, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ભાગો સુધી પણ પહોંચવાની શક્યતાઓ આવનારી 10 તારીખ પછી દેખાઈ રહી છે. તો પ્રી મોન્સૂન એક્ટિવિટી ગતિ પકડશે અને હવે આપણે ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ. ખૂબ જ ટૂંકો સમય હવે ચોમાસાને રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં ગુજરાતના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થશે. તો તે બાબતની માહિતી પણ આગામી દિવસોમાં આપવામાં આવશે.